નમસ્કાર મિત્રો, ગઈકાલે હળવદ તાલુકાના સાપકડા ગામે પ્રભુભાઈ મગનભાઈ ચાવડા ઉંમર વર્ષ 60 જે વૃદ્ધ છે, આ 60 વર્ષના વૃદ્ધ ઉપર તેઓના જ ભાઈઓ અને ભત્રીજાઓ દ્વારા ફાયરિંગ કરવાની જે ઘટના બની હતી, ત્યાર પછી પ્રભુભાઈને સારવાર માટે હળવદને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં જે ઈજાગ્રસ્ત થયા હતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા ઉંમર વર્ષ 60 રહે સાપકડા, તેઓએ તેઓના જ ભાઈ અને બે ભત્રીજા એટલે કે કૌટુંબિક આ બધા થાય છે ને, તેઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નામજોગ લેખિત જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી છે. વધુમાં થોડી મિત્રો માહિતી એ પણ આપણને મળી રહી છે કે પ્રભુભાઈ પર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તો હરેશભાઈ અને ભાવેશભાઈ જે છે, એક હરેશભાઈ જે પ્રભુભાઈનો કૌટુંબિક ભાઈ છે, ભાવેશભાઈ તેમનો ભત્રીજો થાય છે, અને આ જમીનનો પ્રશ્ન હતો. આ જમીનના પ્રશ્નને લઈને જ આખી જે ઘટના છે તે ઘટના બની હતી. અગાઉ બોલાચાલી પણ થઈ હતી, સામસામી ફરિયાદો પણ થઈ હતી, જોકે તેમ છતાં પણ એમનો જે કંઈ જમીનનો પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. અને ગઈકાલે નવા સાપકડાથી જૂના સાપકડા વચ્ચે જે બટુક મહારાજનો આશ્રમ આવેલો છે, આ બટુક મહારાજના આશ્રમ પાસે 7:30-8 વાગ્યાની વચ્ચે પ્રભુભાઈ ઉપર જે હરેશભાઈ દલુભાઈ ચાવડા, ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા અને પ્રકાશભાઈ હરેશભાઈ ચાવડા જેઓ દ્વારા ફાયરિંગ કરવાની જે ઘટના છે તે ઘટના બની હતી. અને આ ફાયરિંગમાં મિત્રો એક બંદૂક નહીં પરંતુ બે બંદૂક હોવાની જે માહિતી છે તે અત્યારે આપણને મળી રહી છે કે હરેશભાઈ અને ભાવેશભાઈના બંને હાથમાં બંદૂક હતી અને આ બંને જે છે તે ફાયરિંગ કર્યું હતું. હરેશભાઈ જે છે તો હરેશભાઈએ ડાબા પગ જે પ્રભુભાઈના ડાબા પગ નીચે ફાયરિંગ કર્યું હતું, જ્યારે ભાવેશભાઈ છે તે ભાવેશભાઈએ ઢીંચણથી ઉપરના ભાગે, ડાબા પગે ઢીંચણથી ઉપરના ભાગે અને પેટના ભાગે ઈજા કરી હતી. એટલે હરેશભાઈ અને ભાવેશભાઈ પાસે બંને પાસે હથિયાર હોવાનું જે પ્રભુભાઈ છે પ્રભુભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે. એટલે હાલ અત્યારે હવે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ બંને જે હરેશભાઈ અને ભાવેશભાઈ છે આ બંને પાસે હથિયાર હતું, બંદૂક હતી, તો આ બંદૂક ક્યાંથી લાયા હતા એ દિશામાં પણ તપાસ કરી રહી છે. સાથે હરેશભાઈ, ભાવેશભાઈ અને પ્રકાશભાઈ આ ત્રણેયની જે શોધખોળ છે તે શોધખોળ પણ કરવામાં આવી રહી છે. એલસીબી હળવદ પોલીસનો સ્ટાફ પણ આ ત્રણેય શખ્સો છે તેઓની શોધખોળ અત્યારે કરી રહ્યો છે. પોલીસે 307-114 સહિતની કલમો હેઠળ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જે ગુનો છે તે ગુનો પણ દાખલ કર્યો છે. હાલ અત્યારે પ્રભુભાઈ સુરેન્દ્રનગર સારવારમાં છે. સુરેન્દ્રનગર તેઓને ગઈકાલે રાત્રિના જ ખસેડવામાં આવ્યા હતા. તેની સાથે આ થોડો જમીનનો પ્રશ્ન હતો, અવારનવાર બોલાચાલીને એ બધું પણ થતું હતું. તેની સાથે પોલીસ દ્વારા જે ત્રણેય આરોપીઓ સામે જે ફરિયાદ દાખલ કરી છે અને પ્રભુભાઈએ જે ફરિયાદ નોંધાવી છે, તો ત્રણેય આરોપીઓનો શું શું રોલ હતો? કારણ કે ત્રણેય આરોપીઓ સાથે હતા બટુક મહારાજનો જે આશ્રમ છે ત્યાં આગળ, અને પ્રભુભાઈ નવા સાપકડાથી જૂના સાપકડા આવી રહ્યા હતા 7:30-8 વાગ્યાની વચ્ચે, ત્યારે આખી જે ઘટના છે તે આ ફાયરિંગની આ બધી ઘટના ત્યારે મિત્રો બની હતી. તો જે હરેશભાઈ જે છે તો હરેશભાઈના હાથમાં પણ હથિયાર હતું, બંદૂક હતી, અને તેઓએ પણ પ્રભુભાઈના ઢીંચણથી નીચેના ભાગે ફાયરિંગ કરીને ઈજા પહોંચાડી છે. એટલે એમનો જે હરેશભાઈનો રોલ એ છે. ભાવેશભાઈ અને પ્રકાશભાઈ હરેશભાઈના બંને દીકરા છે, એટલે બે દીકરાને બાપ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જ્યારે ભાવેશભાઈનો પણ રોલ એ હતો કે ભાવેશભાઈના હાથમાં પણ બંદૂક હતી ને તેઓએ પણ ભડાકો કર્યો હતો, ઢીંચણથી ઉપરના ભાગે તેઓએ પ્રભુભાઈને ઈજાઓ પહોંચાડી છે, ઢીંચણથી ઉપરના ભાગે અને પેટના ભાગે પણ જે છે તે ઈજાઓ પહોંચી હતી. તેની સાથે જે પ્રકાશભાઈ હતા, પ્રકાશભાઈનો રોલ એ હતો કે તેઓના હાથમાં જે પાઇપ હતો અને પાઇપ લઈને પ્રભુભાઈને મારવા દોડ્યા હતા આ ઘટના બની ત્યારે. એટલે આ ત્રણેય જે બે બાપ દીકરાઓ, આમ તો બે દીકરાને એક બાપ વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ હળવદ પોલીસ મથકમાં દાખલ થઈ છે. એટલે અને હાલ ત્રણેય જે આરોપીઓ છે આરોપીઓની હળવદ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. મોરબી એલસીબી દ્વારા પણ શોધખોળ કરવામાં આવી રહી છે કે આરોપીઓ હાથમાં આવી જાય અને ત્યાર પછી હકીકત કારણ શું રહ્યું, કેટલી બંદૂક હતી ને શું કંઈ હતું ને કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું હતું. અત્યારે હાલ જે કંઈ કહી રહ્યા છે બધા ફરિયાદી કહી રહ્યા છે, આરોપીઓ પાસેથી પણ એ પોલીસ તપાસ કરશે કે ખરેખર બે હથિયાર હતા કે એક હથિયાર હતું. નહીંતર ઘણી વખત મિત્રો એવું પણ આપણે બધું જોયું છે કે એવું પણ કદાચ બનતું હોય છે કે ભાઈ એક રાઉન્ડ ફાયરિંગ કરે પછી કે લાય તને નહીં ફાવે હું કરું ને આવું કદાચ બન્યું હોય. પરંતુ જો કે હાલ અત્યારે પ્રભુભાઈ એવું જણાવી રહ્યા છે કે હરેશભાઈ અને ભાવેશભાઈના બંનેના હાથમાં હથિયાર હતું, બંદૂક તેઓના બંનેના હાથમાં હતી. એટલે બે બંદૂક થાય મિત્રો, બંનેના હાથમાં બંદૂક હોય તો. જ્યારે પ્રકાશભાઈ જે છે તો પ્રકાશભાઈના હાથમાં ધોકો હતો અને તેઓ દ્વારા જે પ્રભુભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
ગઈકાલે રાત્રિના પણ આપણે સાપકડા ગયા હતા અને ત્યારે ગામ લોકો પાસેથી આપણને પણ જાણવા મળ્યું હતું, પ્રભુભાઈ મગનભાઈ ચાવડા અને એક એમના બીજા ભાઈ છે, આ બંને ભાઈએ લગ્ન કરેલા નથી, બંને એકલા જ રહે છે ને, હાથે રાંધી ખાવાનું ને આવું બધું કરે છે ને, ગાયું ને આવું બધું રાખે છે ને, ગામની થોડીક ગાયું ચારે છે. આવી રીતના આખું જે પ્રભુભાઈની એનું જીવન જે છે તે ચલાવે છે. અને પ્રભુભાઈની આ 6-7 વીઘા જમીન છે, વર્ષોથી પડતર પડી જ રહેતી હતી, પરંતુ 2-3 વર્ષથી આ જે હરેશભાઈ ભાવેશભાઈ પ્રકાશભાઈ એમને જે વાવવા માટે આપી હતી ને પછી હવે ખાલી નથી કરતા ને એને લઈને જ જે ફરિયાદ લેન્ડ ગ્રેબિંગની પણ થઈ હતી, મારામારીની પણ ફરિયાદને દાખલ થઈ હતી. એટલે આ બધી એમની બોલાચાલી હાલતી હતી હમણાં અમને. ગઈકાલે રાતે છેલ્લા નોરતે 9:00 નોરતે 7:30-8 વાગ્યાની વચ્ચે હરેશભાઈ ભાવેશભાઈ અને પ્રકાશભાઈ, હરેશભાઈ પિતા છે અને ભાવેશ ને પ્રકાશ એમના દીકરા છે બંને, આ ત્રણેય જે છે તે પ્રભુભાઈ ઉપર હુમલો કર્યો હતો, ફાયરિંગ કર્યું હતું અને પ્રભુભાઈને ઈજા પહોંચી હતી, જેથીને તેઓને સારવાર માટે હળવદને પછી સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. હાલ અત્યારે ત્રણેય વિરુદ્ધ પ્રભુભાઈએ ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આ બનાવની જે આગળની કંઈ તપાસ છે તે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને સાથે આરોપીઓને ઝડપી લેવા પણ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને એ પણ તપાસ કરવામાં આવી રહી છે. આભાર મિત્રો.